રોપીર હાદલપીને મળી કીધું કે કરિયા તું ધારા જાવશું તો હાદલપીરે ટકોર કરી જાવ તો બેઠા કરીને આવજો. પાછા એમને એમ ન વળતા. રૂડાપીર એટલે કોણ ખબર? દેવીદાસ બાપુના ભાઈ એ રૂડાપીર. મોટા ભાઈ એટલે માંડણપીર, અને કર્મણપીર એટલે રૂડાપીર બાપાના દીકરા. એ માંદા પીડ્યા, બીમાર પીડ્યા, એની ખબર કાઢવા રૂડાપીર જાય છે, હાદલપીરે ટકોર કરી છે, અને એવા કર્યા દુધારાઓ. તો ખબર પૂછી તો હાદલપીર રૂડા કર્મણપીર તો હમાઈ ગયા છે કે ઓહો એમ? તો આ કર્મણી બાપા તો હમાઈ ગયા છે, પણ પાદરમાં ગયા ને તો નનામી હામી આવી, નનામી એના વેવાઈની નનામી હતી, એની નનામી આલી આવે ને ત્યાં રૂડાપીરે કીધું એક કામ કરો, ઉતારો નનામી નેઠી. અને પીરાઈ કહેવાય વાળા નનામી હેઠી ઉતારી, વેવાઈની પસેડી ખેંચી, ઉપરથી ખાપણ ખેંચીને કહ્યું વેવાઈ હું તમને મળવા આવ્યો છું, બેઠા થાવ બેઠા થાવ. નનામીમાંથી બેઠા કર્યા વેવાઈને, આખા ગામે જગતે જોયું અને પીરાઈ પ્રગટ થઈ ગઈ વાલાઓ. અને બાજુમાં દ્રષ્ટિ કરીને જોયું તો 12 વર્ષનો મુસ્લિમનો દીકરો આટા મારતો હતો, બકરા ચરાવતો હતો, ઘેટા બકરા ઢોરા ચરાવતો હતો. એની હામું રૂડાપીરે જોઈને કીધું બેટા અહીંયા આવ, શું નામ છે તારું? બાપુ બધાય મને સેલાણી કહે છે. કે તો અત્યારે તો મારું કામ કરી દઈશ કે બોલો ને બાપુ, હું હું તમારું કામ કરી શકું, પણ તો મારું એક કામ કરી દે, આલે તને મારું મસ્તક આપું છું. અને વીરતા કહેવાય સત્ય માટે, ધર્મના ધીંગાણા માટે મસ્તક ઉતાર્યું વાલાઓ. એક ટકોર માથે ઉતારી દીધું હાદલપીની, એક ટકોર જાઓ તો બેઠા કરીને આવજો. મસ્તક ઉતારી અંચળામાં મૂક્યું, પણ એ પેલા સલાણી સાઈને કીધું અમુક દીકરા હોય ને, અમુક સંતાન હોય ને, એ માના પેટમાંથી જાગૃત હોય, બહાર આવે પછી જાગૃત થાય એમ ન હોય, એ કોક કોક હોય એવા અબૂજ. બાકી તો માના પેટમાંથી જાગૃત નીકળે. સુખદેવજી આવ્યા હતા ને નાડું ખંભે માઈને ક્યાં હાલતા કે તમારી માયા મને ન અડે. અમુક તો જેના કુળમાં ભક્તિ હોય, જેના કુળમાં ભક્તિના બીજક રોપાઈ ગયા હોય, એ તો 71 પેઢીઓ લગી તમે તમારે આમ વિશ્વાસ રાખવાનો, ભરોસો રાખવાનો. એમ સલાણી સાઈને રૂડાપીરને કીધું તમારું કામ કરી દઉં બાપા, પણ મને શું આપશો? મહેનતાણામાં કે બેટા મહેનતાણામાં તને પીરાય આપું, પીરાય જગત કોઈ તને ન આપી શકે એવું પીરાય આપું. પીરાય હા, મસ્તક ઉતારી દીધું, માથે અંચળો ઢાંકી, પરબે હાદલપીર ગાદીએ બેઠા છે, ચરણમાં મૂક્યું. હાદલપીર અંચળો ઉગાડ્યો, જોયું રૂડાપીર નું મસ્તક, મસ્તક પકડીને ઘા કર્યો, જગ્યા બહાર નાખી દીધું. તમને ના નથી કીધી? તમે પાછા જાઓ તો બેઠા કરીને આવજો. એમને પાછા ન વળતા. એક વાર, બે વાર, ત્રણ વાર, અનેક વાર નાખવાથી પછી મસ્તક દિવાલ તોડીને અંદર આવ્યું ને, તો એ બાપાએ માથે હાથ મૂક્યો પરબના પીરે. અને પરબના હુરાપુરા છે રૂડાપીર, એટલે પરબના હુરાપુરા છે. પેલા નિવત બાપાના ચડે ને પછી બધી પરબની માનતા ચાલે. અને સેલાણી સાહેબને હાદલ પીરે પૂછ્યું બેટા તું કોણ છો? એને ખબર પડી કે આ કોઈ જેમ તેમ તો નહીં હોય, અહીં લગી મસ્તક લઈને આવ્યો છે, આને તો પૂછી લો આ કોણ છે એમ. બેટા તું કોણ છો? બાપુ હું તો એક મુસ્લિમ નો દીકરો છું. એમ શું નામ છે? કે મને બધા સેલાણી કહેશે બાબા, ત્યાં શું કરશો? ઘેટા બકરા ચરાવ, ઢોરા ચરાવ છું બાબા. અરે અહીંયા રોકાઈ જા, માં ગવત્રી ગણી છે આપણે, સેવા કરી રોકાઈ જા, રોકાઈ જા. અને રોક્યા. 18 વર્ષની ઉંમર થઈ અને ધોરાજીના મુસ્લિમો માં હોરમ, એક ત્યાં દેવીદાસ બાપુના પરમ ભગત, એ માં હોરમને મુસ્લિમ લોકો હેરાન કરે છે, નગરવાસીઓ હેરાન કરે છે, મુસ્લિમ ક્યાંય રહેવા નથી દેતા. માં છેલ્લે કબ્રસ્થાનમાં રહેશે અને એની ખબર હાદલપીને પડ્યો. સેલાણીને કીધું સેલાણી જાઓ, ધોરાજી જાઓ, માને અહીંયા લઈ આવો. હવે ક્યાં ધોરાજી નથી રહેવું, આપણે અહીંયા લઈ આવો, પરબે લઈ આવો. અને સેલાણી ક્યાં હાલતા હો, ધોરાજીમાં આવ્યા. માને કોઈ ત્યાં કોઈ કીધું કે કબ્રસ્તાનમાં મારી રહેશે, બીજે ક્યાંય રહેવા નથી દેતા કોઈ. અને ગયા સેલાણી, હું કબ્રસ્તાનમાં ગયા તો માં એ કબરને ટેકો દઈને બેઠા છે. કીધું માં હું સેલાણી પરબેથી આવું છું, હાદલપીર બોલાવે છે, હાલો. બુઢી ઉંમર હતી માની, હોરમ માન્યો. અરે સેલાણી, અહીંયા દેવીદા ભેગા છે, ન્યાય દેવીદા છે, હવે તો થોડોક સમય છે, હવે હું દીકરા પરબે નહીં, માં હું લેવા આવ્યો છું, હાલો.
એટલામાં બે માં દીકરો વાત કરે છે ને તો એટલામાં તો એક જનાજો આવ્યો અને 500 મુસ્લિમો ભેગા આવ્યા અને બધા મુસ્લિમો એ આ બે ને જોયા. કાયમ એક જોતા, આજે બે જોયા તો વધારે ક્રોધિત થયા. એક તો હતા, આજે બે થયા ભેગા આવી ગયા અને સેલાણી એની સામું જોયું. મોરમ્માને કીધું, માડી ઘડીક વાર બેહો, બે શબ્દો કેતો હું નાગણી આવ્યો. લ્યો જઈને સમાજમાં જઈને ઉભા રહ્યા, એ ભાઈ આરામ રહીમાન એક કરી જાણો, સમૃદ્ધ સુધરે મનખા મેરા, તુઈ નબીજી તુઈ નબીજી. આ હું કામ જુદું માનો છો તમે? તેના મોલવીન કાજીન જે બધા હતા ને એને કીધું, એમ અમે નો માની, કાંક પ્રમાણ આપો તો માની. કે શું પ્રમાણ જોઈશ? કે આ જનાજામાં એક ડોહી વહી ગયા છે. એ બોલે ને સદેવદા તો માની, એમ તો માની જાઓ. હા, અરે ગુરુ મહારાજ ને યાદ કર્યા હો, રોડા પીર બાપા ને જો ત્યાં પીરાય આપી હોય તો દે પ્રમાણ તાણે બાપા. રોડા પીર ને યાદ કરી અને જનાજા માથે આમાં હાથ ડાડ્યો, બોલ માં મરિયમ સત દેવીદા. અવાજ આવ્યો, અમાર દેવીદા, અમાર દેવીદા, અમાર દેવીદા. જનાજા માથે અવાજ આવ્યો, બધા અચરજ પામી ગયા. ઓહો, આ પીરાયો, આને પીરાય કહેવાય. પછી સેલાણી સાહેબ કીધું કે હવે ઉભા રહ્યો, આ તો તાજા ડોહી છે, આ કબરું કેટલાક વર્ષની છે? એ કોઈ 500 વર્ષની છે, કોઈ 2000 વર્ષની છે, કોઈ 2000 વર્ષની, કોઈ 5000 વર્ષની, કોઈ 10000 વર્ષની છે. ઉભા રહ્યો, હવે 450 કબરું હતી જેની માથે હાથ મૂકીને બોલો બાપા સત દેવીદાસ. અંદર જેવા અમાર દેવીદાસ, અમાર અમાર દેવીદાસ. કબરું બોલાવી એને, કબરું બોલાવી એને, ધોરાજી ના ધામ ને